તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે આજે આપણે છવ્વીસ નવેમ્બર બે હજાર વીસના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું આજે છવ્વીસ નવેમ્બરનો દિવસ છે છવ્વીસ નવેમ્બર એટલે કે ટ્વેન્ટી સિક્સ નવેમ્બર એટલે આજે સંવિધાન દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે છે કેમ કારણ કે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનો જે દિવસ હતો કે જ્યારે આપણું બંધારણ જે છે એ બની અને તૈયાર થઈ ગયેલું હતું એની બધી કામગીરી પૂર્ણ થઈ થયેલી હતી લખવાનું ને એ બધું કાર્ય હતું એ બધું પૂરું થઈ ગયેલું હતું સંસદની અંદર પણ અથવા તો તે સમયની જે બંધારણ સભા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી એની અંદર પણ એનું ત્રણ વખત વાંચનને એ બધું થઈ ગયેલું હતું બરાબર એટલે કે બનીને તૈયાર થઈ ગયેલું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અને એના બે મહિના પછી બે મહિના પછી એટલે કે પહેલો મહિનો છવ્વીસ ડિસેમ્બર અને એની પછીનો મહિનો એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ એ લાગુ થઈ ગયેલું હતું બરાબર એટલે આ જે કોન્સ્ટિટ્યુશન ડે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ અને છવ્વીસ નવેમ્બર જે છે આજનો દિવસ જે છે તો આજ તો આજના દિવસે તે છવ્વીસ ગ્યારા છવ્વીસ ગ્યારાનો એટેક જે મુંબઈની તાજ હોટલ ઉપર થયેલો હતો એ પણ આજના દિવસે જ થયેલો હતો એટલે એક રીતે જોઈએ તો આજનો દિવસ છે એ ઘણો બધો ખાસ છે એની સિવાય પણ એક વસ્તુ થયેલી હતી એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાની છે કે એની સિવાય કઈ વસ્તુ થયેલી હતી હું તમને થોડી ઘણી હિન્ટ આપું છું કે ઓપરેશન ફ્લડ અથવા તો વ્હાઇટ રિવોલ્યુશન એની સાથે કંઈક સંબંધિત છે તો એ શું છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ટ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ આજનું લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે તો શું તમે બધા તૈયાર છો નહીં તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે પહેલાં તમે લેક્ચર શરૂ કરતાં પહેલાં એક અદ્ભુત લેવલનું દ્રશ્ય જુઓ આ દ્રશ્ય શું છે એ પહેલાં સમજવાની કોશિશ કરીએ આ મુંબઈના જુહુ બીચનું એક દ્રશ્ય છે મુંબઈ જે છે એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે તો આ દરિયા કિનારાનું દ્રશ્ય છે અને આ આ ટાઈડ ટાઈડ એટલે શું થાય ટાઈડ એટલે કે ભરતી થાય શું ભરતી છે સમુદ્રની અંદર મોજા આવે એને કહેવાય ટાઈડ તો આ બ્લુ કલર જેવા મોજા તમને દેખાઈ રહ્યા છે તો આ એક રીતનું રેર પિક્ચર છે રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતું જે રોજે ન જોવા મળે રેર ભાગ્ય જ જોવા મળે ક્યારેક ક્યારેક જ જોવા મળે તો એક રીતનું રેર દ્રશ્ય છે આવા બ્લુ કલરનું પાણી અથવા બ્લુ કલરના મોજા દેખાવા પાછળનું કારણ શું છે એક સાયન્ટિફિક રીઝન છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું અને રેર શા છે એ પણ આપણે જાણીશું તો એક રીતે આને ઇમેજ ઓફ ધ ડે કહી શકાય રેર અકરન્સ ક્યારેક જ જોવા મળે છે શું કહેવામાં આવે આને શું કહેવામાં આવે આને કહેવાય લ્યુમિન સેન્ટ મરીન લાઈફ વોટ ઇઝ લ્યુમિન સેન્ટ લ્યુમિન લ્યુમિનો મતલબ અંગ્રેજીમાંથી ગુજરાતી કરીએ તો એનો મતલબ થાય પ્રકાશ અથવા પ્રકાશિત લ્યુમિનનો મતલબ શું થાય પ્રકાશિત લ્યુમિન સેન્ટ મરીન લાઈફ મરીન એટલે કે સમુદ્રની અંદર જોવા મળતા જે જીવો હોય સમુદ્રની અંદર વસતા જે લાઈફ જે જીવો હોય સજીવો નાના નાના માઇક્રો ઓર્ગેનિઝમ એના દ્વારા જે પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે એને કહેવાય લ્યુમિન સેન્ટ અમારી લેવ એટલે જે બ્લુ કલરના મોજા જોવા મળતા હતા એ કોના કારણે જોવા મળતા હતા કારણ કે એની અંદર સમુદ્રની અંદર જે સૂક્ષ્મ જીવો રહેતા હોય માઇક્રો ઓર્ગેનિઝમ્સ બેક્ટેરિયાની નાના નાના જીવો એના દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરવાના આવે એના કારણે એ બ્લૂ મોજા દેખાય છે બરાબર એટલે કે એ સજીવના કારણે જ હોય છે આ વર્ષે જુહુની અંદર મહારાષ્ટ્રના મુંબઈના જુહુની અંદર આ વર્ષે આ બીજી વાર જોવા મળેલું અને આ કોણે જણાવેલું છે તો કન્ફર્મ કરેલું છે કોણે કન્ફર્મ કન્ફર્મ કરેલું સીએમ એફઆરઆઈ વોટ ઇઝ સીએમ એફઆરઆઈ સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક ઇન્સ્ટિટ્યૂટ છે જે રિસર્ચ સંશોધન કરવાનું કાર્ય કરે છે મરીન ફિશરીઝની અંદર એણે આખી કીધેલું છે અકરન્સ ઓફ બાયો આ આખે આખો સીન જે છે એને શું કહેવાય બાયોલિમ્યુનિસિન બાયોલિમ્યુનિ બાયોલિમ્યુનિસિન બરાબર એટલે કે સીન એટલે કે એક પ્રકારનું ચિત્ર લ્યુમિન એટલે કે પ્રકાશિત અને બાયો એટલે કે સજીવ સાથે બાયો એટલે સજીવ સાથે સંબંધિત તો સજીવો દ્વારા આ પ્રકાશિત થાય છે એટલે લાઇટ બાય મરીન ઓર્ગેનિઝમ સમુદ્રની અંદર જોવા મળતા સૂક્ષ્મ સૂક્ષ્મજીવોના કારણે થાય છે આની પાછળની અલગ અલગ થિયરી આપવામાં આવે છે તો કઈ કઈ થિયરી છે બે મેઇન થિયરી આપવામાં આવે છે એ બંને આપણે જોઈએ પહેલી થિયરી એવું કહે છે કે હેલ્થ ઇઝ ઓર્ગેનિઝમ કે આ પ્રકાશના કારણે આ બધા સજીવો ઓર્ગેનિઝમ એકસાથે ભેગા થાય છે અને કોલોની બનાવે છે બધા અલગ અલગ સજીવો નાના નાના સજીવો એક એક જગ્યાએ ભેગા થાય છે અને કોલોની બનાવે છે અને એના કારણે આ પ્રકાશ ઉત્પન્ન થાય છે બીજું એવું કહે છે કે લાઇટ હેલ્થ બીજું એવું બીજી થિયરી થિયરી એવું કહે છે કે આ બધા સજીવો જે છે એ લાઇટ ઉત્પન્ન કરે છે કે જેના કારણે પ્રિડેટર એમનો જે શિકારી હોય એમનો શિકાર કરવા માટે અન્ય પક્ષીઓ અથવા અન્ય પ્રાણીઓ અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ જે આવતા હોય એ એલર્ટ થઈ જાય એ સચેત થઈ જાય એ એમને રક્ષણ કરવા માટેનું કાર્ય કરે છે કોણ આજે લ્યુમિનસ આજે પ્રકાશ જે છે એટલે કે પ્રિડેટરનો મતલબ શું થાય પ્રિડેટરનો મતલબ થાય શિકારી એને એલર્ટ કરીએ એની માટે એ લોકો માર્ક્રો માઇક્રો ઓર્ગેનિઝમ આ પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન કરે છે એવી બે થિયરી છે હવે જો આ જે પ્રકાશને એ બધું ઉત્પન્ન થાય છે એ કોની અંદર જોવા મળે છે તો એ એ જે પ્રકારના પ્લાન્ટ જે પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમમાં જોવા મળે છે એક પ્રકારના છોડની અંદર જોવા મળે છે કઈ જગ્યાએ એક પ્રકારના છોડની અંદર એ છોડ ક્યાં જોવા મળે સમુદ્રની અંદર મરીજની અંદર જોવા મળે અને એ માઇક્રોસ્કોપિક એકદમ નાનું હોય અને એ છોડની અંદર એ જોવા મળે એ કોના કારણે જોવા મળે તો એ જોવા મળે સાઇટોપ્લેંગટોનના કારણે કોના કારણે સાઇટોપ્લેક્ટન અથવા તો ફાઈટો પ્લેંગટન જેને કોમનલી કયા નામે ઓળખવામાં આવે છે એને કોમનલી ઓળખવામાં આવે છે ડાયનોફ્લેગ્લેટ્સ ડાયનોફ્લેગ્લેટ્સ જે લાઇટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે અને એ લાઇટ કઈ રીતે ઉત્પન્ન કરે છે તો પ્રોટીનની અંદર પ્રોટીનની અંદર અમુક પ્રકારની કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા થવાથી આ પ્રકારની લાઇટ ઉત્પન્ન થવાનું કાર્ય કરે છે તો હવે જો ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જાણવા મળી ગઈ છે એક તો ફાઇટોપ્લેન્ટોન એટલે શું પછી આ ડાયનોફ્લેગલેટ્સ એટલે શું પછી આ પ્રોટીન સાથે કેમિકલ પ્રક્રિયા કરી અને લાઇટ ઉત્પન્ન થાય છે તો એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફાઈટો પ્લેક્ટોન નામનો એક શું છે પ્લાન્ટ એક પ્રકારનું છોડ છે જેને ડાયનોફ્લેગલેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પ્રોટીન સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને લાઇટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે તો પરીક્ષામાં આમાંનું કોઈ પણ પૂછાઈ શકે છે હવે આના આની પાછળ ઘણા બધા ફેક્ટર જવાબદાર છે મેઇન ફેક્ટર શું છે તો મેઇન ફેક્ટર છે ની પાછળ તો કે આ લાઇટ ઉત્પન્ન થવા પાછળ પ્રકાશ ઉત્પન્ન થવા પાછળ મેઇન ફેક્ટર શું છે યુટ્રોફિકેશન વોટ ઇઝ યુટ્રોફિકેશન યુટ્રોફિકેશનનો મતલબ એવો થાય કે રિડક્શન ઓફ ઓક્સિજન ઇન ધ વોટર જ્યારે પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો એને કહેવાય યુટ્રોફિકેશન બરાબર બીજો મોસ્ટ એમપી પ્રશ્ન બની ગયો કે યુટ્રોફિકેશન શું તો જ્યારે પાણીની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે એને કહેવાય યુટ્રોફિકેશન જો પ્રિલિમ્સમાં ડાયરેક્ટ એવો પ્રશ્ન પછી પૂછી જાય કે વોટ ઇઝ યુટ્રોફિકેશન અથવા યુટ્રોફિકેશન શું છે અલગ અલગ ઓપ્શન આપી દીધા હોય કે ઓક્સિજન આ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે બરાબર આવા ઓપ્શન આપી શકે છે તો યુટ્રોફિકેશન એટલે કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું જેના કારણે મેક્સ ધ ફાઇટોપ્લેક્ટન એના કારણે જે ફાઇટોપ્લેક્ટન જે છે એ ડોમિનેટ થઈ જાય છે હવે ફા ફાઇટોપ્લેક્ટનનું પ્રમાણ જે છે એ વધી જાય છે કેમ કારણ કે ફાઇટોપ્લેક્ટન એવા એવા પ્લાન્ટ એવા છોડ છે કે જેને ઓક્સિજનની એટલી બધી જરૂર પડતી નથી એટલે જેવું તે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે ફાઇટોપ્લેક્ટોનની સંખ્યા જે છે એ વધી જાય છે એ શું એનું પ્રમાણમાં વધારો થાય છે એના પ્રમાણમાં વધારો થાય એટલે અને એ આ જે લાઇટ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે એટલે આ પ્રકારના બ્લૂ લાઇટવાળા મોજા જે છે એ જોવા મળે છે હજી આગળ જતાં પણ આની ઉપર એનાલિસિસને રિસર્ચ એ બધું કરી અને આનું એક્ઝિટ કારણ એ બધું જાણવામાં આવશે અત્યાર તો ખાલી આ થિયરી જોવા મળે છે હવે આ જે બ્લૂ કલરની લાઈટ જોવા મળે બ્લુ પ્રકાશ એ કોઈ પણ ટોક્સિક એટલે કે ઝેરી પ્રકાશ છે નહીં બરાબર એ ઝેરી નથી તો વિધાનવાળા વાક્યમાં કહી દે કે એ ઝેરી છે તો વાત થઈ જાય ખોટી હવે ડાયનોફ વિશે વાત કરીએ ડાયનોફ છે એટલે શું આ એક પ્રકારનું માઇક્રો ઓર્ગેનિઝમ છે માઇક્રો ઓર્ગેનિઝમનું જ બીજું નામ છે માઇક્રો ઓર્ગેનિઝમને ગુજરાતીમાં કહેવાય સૂક્ષ્મ જ હોય જે એકદમ સૂક્ષ્મ હોય જેને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં જે ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની એ બધાની જરૂર પડે એમાંથી જોઈ શકીએ તો એને ડાયનો કહેવાય છે રિલેટેડ ટુ અમીબા જેમ કે અમીબા એ માત્ર એક જ કોષ ધરાવતું પ્રાણી છે બરાબર પછી પેરામિસિયમ તો આવા બધા આવા નાના નાના હોય એને કહેવાય માઇક્રો ઓર્ગેનિઝમ ડાયનો કહેવામાં આવે છે હવે આમના બોડીની અંદર અમુક પ્રકારના એન્ઝાઇમ હોય છે એન્ઝાઇમ એન્ઝાઇમ એ એક પ્રકારના સજીવ જેવી વસ્તુ હોય એક અમુક અમુક પ્રકારના શું હોય છે એન્ઝાઇમ હોય છે એન્ઝાઇમ્સને ગુજરાતીમાં કહેવાય ઉત્સેચકો એટલે કે આમના શરીરની અંદર અમુક અમુક પ્રકારના ઉત્સેજકો છે એન્ઝાઇમ એટલે કે અમુક પ્રકારના ઉત્સેચકો જે એમના શરીરની અંદર અમુક ઓર્ગેનિક સબસ્ટેન્સ એટલે કે અમુક પ્રકારના સજીવ અથવા તો જૈવિક પ્રકારના પદાર્થ હોય એને બ્રેકડાઉન એને તોડવાનું કાર્ય કરે છે કોણ કરે છે એન્ઝાઇમ એન્ઝાઇમ એટલે ઉત્સેચકો જે આ બધા એના શરીરની અંદર હોય છે એ એની એના શરીરના અમુક સબસ્ટેન્સને તોડવાનું કાર્ય કરે છે અને એ તોડવાથી અમુક પ્રકારની લાઇટ ઉત્પન્ન થાય છે અને એ લાઇટ જે છે એ બ્લુ હોય છે જે આપણે જોઈએ છીએ ત્યાં સમુદ્રના મોજાની અંદર એવી કંઈક થિયરી આપવામાં આવેલી છે હવે આવી જ રીતના રેડ ટાઈટ એટલે કે લાલ કલરના મોજા પણ જોવા મળે છે બરાબર લાલ કલરના મોજા પરંતુ આ જે લાલ કલરના મોજા રેડ રેડ ટાઈટ જે છે એ હાર્મફુલ છે એટલે કે હાનિકારક છે કોની માટે એલ્ગલ બ્લૂમ એલ્ગલ બ્લૂમ એલ્ગી એટલે કે જે લીલ આપણે જોવા મળીએ છીએ એ લીલ માટે હાનિકારક છે હવે લીલ જે છે એ જનરલી આપણે આપણા ઘરની આજુબાજુ જોતા હોય તો એ લીલા કલરની જોવા મળતી હોય પરંતુ એવું જરૂરી નથી દર વખતે લીલા કલરની જોઈએ લીલ એટલે કે એલગી જે છે એ અલગ અલગ કલરની હોય છે અને લીલ પણ એક રીતનું સજીવ છે એક રીતનું સજીવ છે સિમિલર ટુ ધ બ્લુ ટાઇડ ધેર એક્સિસ્ટ અનધર સચ ફિનોમેનસ કોલ રેડ ટાઈડ હાર્મોલ એલ્ગી બ્લૂમ્સ ધેટ એમિટ્સ રેડ લાઈટ તો બ્લુ જે બ્લુ ટાઇડ જે છે એટલે કે બ્લુ કલરના મોજા એની જેવા તે લાલ કલરના મોજા હોય છે જે હાર્મફુલ ખતરનાક છે અને એ એલ્ગી લીલના કારણે જોવા મળે છે આ પણ ભાગ્ય જ જોવા મળે છે અને આ ક્યારે કોસ્ટ બાય કોલોનીઝ ઓફ એલગી એલગી એટલે મેં તમને કીધું લીલ લીલી જ્યારે કોલોની બની જાય એટલે કે અલગ અલગ ઘણી બધી લીલ એક સાથે ભેગી થાય ત્યારે આ પ્રકારની વસ્તુ જોવા મળે છે લીલ શું છે એલગી શું છે તો સિમ્પલ પ્લાન્ટ એકદમ સરળ વૃક્ષ પ્લાન્ટને શું કહેવામાં આવશે છોડ કહેવામાં આવે એકદમ નાનામાં નાનો છોડ છે જે સમુદ્રની અંદર રહે છે અને ફ્રેશ વોટરમાં પણ રહે છે એટલે કે તાજા પાણીમાં પણ રહે અને સમુદ્રમાં પણ રહે ગ્રો આઉટ ઓફ કંટ્રોલ વાઇલ્ડ પ્રોડ્યુસિંગ ટોક્સિક ઓફ ઓર હાર્મફુલ ઇફેક્ટ્સ ઓન પીપલ આજે રેડ ટાઈપ જે છે એ લોકો ઉપર માછલીઓ ઉપર સેલ્ફિશ ને મરીન મેમિમલ્સને બર્ડ્સને આ બધા ઉપર હાર્મફુલ ખતરનાક અસર પૂરી પાડે છે એટલે એનેથી આપણે બચીને રહેવું જોઈએ વાઇલ્ડ મેકિંગ ધ લાઇટ ધીઝ ઓર્ગેનિઝમ સિક્રેટ્સ અ કેમિકલ વીચ ઇઝ ટોક્સિક એટલે કે આના દ્વારા જે કેમિકલ છોડવામાં આવે છે રસાયણ છોડવામાં આવે છે એ ટેક્સિક હોય છે અને એ માછલીઓને પણ મારી શકે છે અને લાઇટ ઇમર્ઝ આર નોન એસ ટુ અકર નિયર ફ્લોરિડા ગલ્ફ કોસ્ટ ફ્લોરિડાની બાજુનો ગલ્ફ કોસ્ટ જે છે ત્યાં આ રેડ ટાઈડ જે છે એ વધારે જોવા મળે છે તો અત્યાર સુધી આપણે બે વસ્તુ મહત્ત્વની જોઈએ શું રેડ ટાઈડ અને બ્લુ ટાઈડ બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઓર્ડર જે છે એને રિઝર્વ રાખેલો છે એને જાળવી રાખેલો છે એટલે કે હજી ઓર્ડર આપેલો નથી ઓર્ડરને જાળવી રાખેલો કોની માટેનો ઓર્ડર આપવાનો છે તો કે તમિલનાડુ અને કેરળની અંદર બંને સરકાર દ્વારા પચાસ ટકા જેટલું અનામત આપવામાં આવેલું છે પચાસ ટકા જેટલું રિઝર્વેશન અનામત આપવામાં આવે છે કોની અંદર તો કે મેડિકલ કોર્સની અંદર પરંતુ આ જેવા તેવા મેડિકલ કોર્સ નથી આ સુપર સ્પેશિયાલિટી મેડિકલ કોર્સ છે મેડિકલ કોર્સની અંદર પણ સુપર સ્પેશિયાલિટીવાળા મેડિકલ કોર્સ છે ગવર્મેન્ટ કોલેજની અંદર એમાં પચાસ ટકા જેટલું અનામત આપવામાં આવેલું છે તો ઘણા બધા લોકોએ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી છે કે આ અનામત જે છે ખોટું છે ગેરબંધારણીય છે અનકોન્સ્ટિટ્યુશનલ છે તો સુપ્રીમ કોર્ટે હજી સુધી એની ઉપર કોઈ ચુકાદો આપેલો નથી એને પોતાનો ચુકાદો રિઝર્વ રાખેલો છે એટલે એની ઉપર અભ્યાસ કરીને એ બધું કરી અને પછી ચણાવશે તો આખો મુદ્દો શું છે એ જોઈએ તો સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા કેરળની તમિલનાડુની રાજ્ય સરકારે શું કીધેલું છે એમને એવું કીધેલું છે કે અમારે અત્યારે તાત્કાલિક સુપર સ્પેશિયાલિટી ક્વૉલિફાઈડ ડૉક્ટરની ખૂબ જ જરૂરી છે એટલે કે બધા જ મેડિકલ એકેડેમીની અંદર અને પ્રેક્ટિસ કરવા માટે ડૉક્ટરોને ખાસ જરૂરી છે એટલે અમે આ પ્રકારનું રિઝર્વેશન આપેલું છે આ આવી એમની આર્ગ્યુ આર્ગ્યુમેન્ટ છે રિઝર્વેશન ટુ ઇન સર્વિસ ડોક્ટર્સ ઇન પીજી પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની અંદર પણ ડૉક્ટરની ખાસ જરૂર છે અને આ બેનિફિટને એ બધું થાય નીટ એક્ઝામ દ્વારા આ બધું લેવામાં આવે છે સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલાં શું ઓબ્ઝર્વેશન કરેલું હતું તો સુપ્રીમ કોર્ટે એક વખત એવું કહી દીધેલું છે શું કહી દીધેલું છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે કોઈ પણ પ્રકારનો પાવર કોઈ પણ પ્રકારની સત્તા નથી કે એ આ પીજી કોર્સની અંદર જે રિઝર્વેશનને એ બધું આપી શકે એ રિઝર્વેશન પ્રોવાઈડ પ્રોવાઈડ કરી શકે એવી સત્તા એમસીઆઈ પાસે નથી એમસીઆઈ ઇઝ અ ક્રિએશન ઓફ સ્ટેટ્યુટ એમસીઆઈ જે છે એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ એક પ્રકારના કાયદા દ્વારા બનાવવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકાર એટલે કે લિસ્ટ વનના એન્ટ્રી છાસઠ છાસઠ નંબરની એન્ટ્રી જે છે યુનિયન લિસ્ટ કેન્દ્ર સરકારનું જે લિસ્ટ જે છે એના અંતર્ગત એને બનાવવામાં આવેલું છે તો ભારતના બંધારણની અંદર સાત અનુ સાતમા અનુસૂચિમાં જોઈએ તો સાતમી અનુસૂચિમાં ત્રણ લિસ્ટ છે કેન્દ્ર યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ તો આ લિસ્ટ વન જે છે એ યુનિયન લિસ્ટ છે તો આ એમસીઆઈ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે જો છાસઠમાં નંબરની એન્ટ્રીમાં આપેલું છે બરાબર એના વિશે આ વાત કરેલી છે નીટની ને બધાની આ એને કોન્સ્ટિટ્યુશનલ રાઇટની વાત કરીએ બંધારણની અંદર રિઝર્વેશન વિશે ક્યાં વાત કરેલી છે તો જોબ માટે જો આર્ટિકલ પંદર શું કહે છે પંદર નંબરની કલમ એવું કહે છે અટકાવે છે કે કોઈપણ પ્રકારના ડિસ્ક્રિમિનેશન ભેદભાવ કરી શકાશે નહીં રાજ્ય કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરે કોની આધારે કાસ્ટ રિલિજિયન સેક્સ રેસ પ્લેસ ઓફ બર્થ આટલાના આધારે રાજ્ય કોઈપણની સાથે ભેદભાવ કરશે નહીં કાસ્ટ એટલે કે જાતિ જ્ઞાતિ લિંગ જે રેસ અને જન્મસ્થળ આના આધારે કોઈપણની સાથે ભેદભાવ ડિસ્ક્રિમિનેશન કરી શકાશે નહીં પરંતુ ત્રણ જેટલા એક્સેપ્શન આપેલા છે ત્રણ જેટલે ત્રણ જેટલી વસ્તુને છૂટ આપેલી છે શું એમાં એવું કીધેલું છે કે બાળકો માટે કે મહિલાઓ માટે એસસી એસટી આ બધા માટે જો એ અલગથી સ્પેશિયલ કાનૂન બનાવશે તો એ આ પંદર નંબરની કલમ પંદર નંબરના આર્ટિકલનું ઉલ્લંઘન ગણાશે નહીં અને તમે બીજી મહત્વની વસ્તુ યાદ રાખો કે મેં આર્ટિકલ ફિફ્ટીન વિશે ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ લેજો એમાં મેં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટનો જે પ્રતિબંધ બેન મૂકેલો છે એના વિશે વાત કરે છે તો હાઉસ પેનલની મિટિંગમાં એના વિશે વાતચીત કરવામાં આવેલી હતી સ્ટેન્ડિંગ કમિટીએ પણ એના વિશે વાત કરેલી હતી આ સ્ટેન્ડિંગ કમિટી જે છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનો જીની હતી એના દ્વારા આ બધી વાતચીત એ બધું કરવામાં આવેલું હતું અહીંયા તમારે શું જાણવાનું છે તમારે એક વસ્તુ ખબર હોય કે બે હજાર વીસની અંદર એક કેસ આવેલો હતો કયો કેસ હતો અનુરાધા ભાસિન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ અનુરાધા ભાસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કંઈક એવું જજમેન્ટ આપેલું હતું શું જજમેન્ટ આપેલું હતું કે ફ્રીડમ ઓફ સ્પીચ વાણી અને વિચારની અભિવ્યક્તિની જે સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે એ ભારતનો કોઈપણ વ્યક્તિ જે છે એનું પ્રોફેશન કરી શકે છે અને પોતાનો ટ્રેડ વેપાર કરવા માટે બિઝનેસ કરવા માટે ઓક્યુપેશન કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ કરવા માટે ઇન્ટરનેટના માધ્યમથી પણ આ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનનો એનો ઉપયોગ કરી શકે છે આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ વન ક્લોઝ એ એ કોને કહે છે તો કે વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા આ ને એ બધાનો અધિકાર આપે છે આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ વન ક્લોઝ જી આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ વન પ્લસ જી જેની અંદર શું આપેલું છે જેની અંદર આપેલું છે કે ભારતની અંદર કોઈપણ વ્યક્તિ જે છે એ એને ગમે એવો વેપાર વ્યવસાય ટ્રેડ બિઝનેસને એ બધી વસ્તુ કરી શકે છે તો અહીંયા હવે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે બોલવા માટે અત્યારે બોલવાની એક નવી પરિભાષા આવેલી છે અથવા તો એક્સપ્રેશન આપણી અભિવ્યક્તિની અભિવ્યક્તિ કરવા માટે પણ એક નવી પરિભાષા આવેલી છે કંઈ સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે એક્સપ્રેશન કરી શકીએ છીએ બીજી વાત કરીએ આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ વન ક્લોઝ સી એટલે કે વેપાર માટે વેપાર માટે પણ એક નવી વસ્તુ આવી ગઈ છે કે આપણે ઇન્ટરનેટના માધ્યમથી પણ વેપાર કરી શકીએ છીએ તો એક રીતે જોઈએ તો આની અંદર આ મૂળભૂત અધિકાર આવેલો છે હવે માની લો કે કોઈ સરકાર ઇન્ટરનેટ જ બંધ કરી દે અને આપણો જે વ્યવસાય આપણો જે વેપાર જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી ચાલતો હોય જેમ કે ઓનલાઈન ભણાવવાનું બરાબર કોઈ ઓનલાઈન ઓનલાઈન એજ્યુકેશન આપે છે બરાબર જેમ કે હું આ યુટ્યુબમાં ભણાવું છું આવી રીતે ઘણા બધા ભણાવતા હોય તો ઇન્ટરનેટ જ બંધ કરી દે તો પછી કઈ રીતે ચાલે બરાબર તો એક રીતે આ સવાલ ઊભો થઈ ગયેલો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે આ બધી વસ્તુને એટલું બધું બંધ રાખી શકાય નહીં કારણ કે આ લોકોના ધંધા વેપારની એની સાથે પણ જોડાયેલ છે એટલે કે આને બંધ કરવું જોઈએ નહીં કોને તો કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેસનને બંધ કરવું જોઈએ સાથે સાથે કોર્ટે એવું પણ કીધેલું હતું કે આ જે ફ્રીડમ આ જે સ્વતંત્રતા આપવામાં આવે એ એબ્સોલ્યુટ નથી એની ઉપર રિસ્ટ્રિક્શન અમુક પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવેલા છે એ આર્ટિકલ નાઇન્ટીન ક્લોઝ ટુ અને નાઇન્ટીન પ્લસ સિક્સમાં આપેલા છે ભારતના બંધારણની અંદર તો આ બધી વસ્તુ કીધી હતી કે ઇન્ટરનેટને વારંવારને એ બધું બંધ કરવું જોઈએ નહીં લો એન્ડ ડિસર્ડરની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર કીધેલું છે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન ઇઝ કોન્સ્ટિટ્યુશનલી પ્રોટેક્ટેડ બંધારણે તેની સુરક્ષા આપી દીધી છે કોની તો કે આજે બોલવાનો અધિકાર છે એની આ બધી વાત કીધેલી હતી બરાબર તો કાશ્મીરની અંદર વારંવાર ચાલ ચાલુ થતું એ છે બરાબર અહીંયા આ બધી બધી વસ્તુ જે છે એ ડિટેલમાં આપેલી છે સિપ સુપ્રીમ કોર્ટે રિફ્યુઝ ઇ રિસ્ટોર ફોર જી ઇન જમ્મુ કાશ્મીર તો સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે જમ્મુ કાશ્મીરની અંદર ફોર સર્વિસ જે છે એ ચાલુ કરવા માટેની બરાબર જ્યારથી આ ત્રણસો સિત્તેરને ત્રણસો સિત્તેર આર્ટિકલ કાઢેલો છે ત્યારથી આ ઇન્ટરનેટને એ બધું બંધ છે લોજ પર્ટેનિંગ ટુ ઇન્ટરનેટ સટ ડાઉન એટલે કે આ ઇન્ટરનેટ આ સટડાઉન જ છે સીઆરપીસીની એકસો ચુમ્બલીસ નંબરની સેક્શનની વાત કરીએ તો સીઆરપીસી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર ઓગણીસો તોંતેરનો છે એની સેક્શન એકસો ચુમ્બાલીસની વાત કરીએ તો એ વાત કરે છે શું શટડાઉન ઇન ધ રિસન્ટ પાસે એનો ઉપયોગ કરી અને સટડાઉન કરી શકે છે કોનું સટડાઉન તો કે ઇન્ટરનેટનું એ બધાનું સટ શટડાઉન કરી શકે છે ઇન્ટરનેટ બંધ કરી શકે છે સાથે ટેલિકોમ સસ્પેન્શન રૂલ્સ એ પણ બે હજાર સત્તરમાં આવેલ હતા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અઢારસો એના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું કરી શકે છે પ્રિવેન્ટ અટકાવી શકે છે ટ્રાન્સમિશન ઓફ મેજેઝ મેસેજ મેસેજીસ ડ્યુરિંગ અ ઇમરજન્સી એટલે કે કટોકટી દરમિયાન પબ્લિક ઇમરજન્સી દરમિયાન અથવા પબ્લિક સેફટી લોકોની સુરક્ષા માટે સરકાર ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસીનો ઉપયોગ કરી અને મેસેજ ન થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી શકે છે એટલે કે સોશિયલ મીડિયાને એ બધું અટકાવી શકે છે મેસેજ જે તે પણ વસ્તુથી મેસેજ શેર થઈ શકતા હોય એ બધી વસ્તુને અટકાવી શકે છે કોણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ટેલિગ્રાફ એક્ટનો ઉપયોગ કરીને બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ટ્રાન્સ ટ્રાન્સજેન્ડર લોકો જે છે ટ્રાન્સજેન્ડર લોકો એની માટે સરકારે એક નવું પોર્ટલ બનાવેલું છે એક નવી વેબસાઇટ બનાવેલી છે પોર્ટલ એટલે એક વેબસાઇટ જેના અંતર્ગત આ પોર્ટલના માધ્યમથી એ એ લોકો અહીંયા પોતાનું સર્ટિફિકેટ મેળવી શકશે બરાબર કોઈ પણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જે છે એને પોતાનું પોતે ટ્રાન્સજેન્ડર છે એવું સર્ટિફિકેટ એવું ડોક્યુમેન્ટ એવું કાગળ જોઈએ છે તો વેબસાઇટ ઉપર જવાનું અહીંયા બધા જરૂરી ડોક્યુમેન્ટને એ બધા અપલોડ કરવાનું નામને એ બધું લખવાનું ફોર્મ ભરવાનું અને પછી એને એનું સર્ટિફિકેટ મળશે તો ભારત સરકારે એવું એક પોર્ટલ લોન્ચ કરેલું છે આ એક ખૂબ સારી વસ્તુ કહેવાય ગમે આ તમે ટ્રાન્સજેન્ડર પીપલ વિશે લખતા હોય તો તમારે આ વસ્તુ લખવી જોઈએ બીજું તો કે આની માટે એમને જેન્ડર આઇડેન્ટિટી સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકે કયા મંત્રાલય અંતર્ગત છે તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ મંત્રાલય અંતર્ગત છે અને ટ્રાન્સજેન્ડર પીપલ જે છે ત્યાં પોતાનો ડોક્યુમેન્ટ એ બધું અપલોડ કરી શકશે અને મતલબ કે ઓનલાઈન નથી હવે એમની ઓફિસેની આ બધે જવાની જરૂર નથી ઓનલાઈન અત્યાર પોતાનું સર્ટિફિકેટને એ બધું મેળવી શકશે હવે આ પોર્ટલની અંદર એમને પોતાની ફરિયાદ જો એમનું કોઈ કે એવું કંઈ થતું હોય અથવા પણ પ્રકારની ફરિયાદ એમને કરવી હોય કે મારે આ ડોક્યુમેન્ટ હજી મેળવ્યું નથી બનતું નથી તો એ બધી ફરિયાદ પણ અહીંયા કરી શકશે અને આના કારણે બીજો પણ એક ફાયદો થશે ભારતની અંદર જેટલા પણ ટ્રાન્સજેન્ડર લોકો છે એ બધાની એક કમ્યુનિટી બની શકશે અને એનો એક ડેટાબેસ બધા બધા જ લોકોનો ડેટા એક જગ્યાએ મળી રહેશે તો એક સારી વસ્તુ છે એટલે કે એક રીતનું નેશનલ પોર્ટલ રાષ્ટ્રીય લેવલનું પોર્ટલ બનાવવામાં આવે છે ટ્રાન્સજેન્ડર લોકો માટે પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કે તાજેતરમાં ભારત સરકારે કોની માટે નેશનલ પોર્ટલ બનાવેલું છે તો ટ્રાન્સજેન્ડર લોકો માટે અને ટ્રાન્સજેન્ડર શા માટે આ પોર્ટલ શા માટે બનાવ્યું કારણ કે આની માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું સપ્ટેમ્બર ટ્વેન્ટી નાઇન બે હજાર વીસે આ આની માટેના નિયમોનું જે છે એ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું હતું અને બીજી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે પણ બે હજાર ઓગણીસની અંદર જાહેરાત કરેલી હતી સુપ્રીમ કોર્ટે પણ સરકારને ટકોર કરી અને કીધેલું હતું એક કેસની અંદર કે આવું પોર્ટલને આવું કંઈક બનાવો ટ્રાન્સજેન્ડરના અધિકારો એના રાઇટ્સના સંરક્ષણ માટેની એ બધાની માટેનું આ બધું કાર્ય કરો બે હજાર ઓગણીસની અંદર વાત કરીએ તો ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ એના વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે શું કીધેલું હતું નાલસાના કેસની અંદર નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર એવું જજમેન્ટ આપેલું હતું કે સેન્ટ્રલ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ આ બંને ટ્રાન્સજેન્ડર લોકોના લીગલ રાઇટ્સ કાનૂની અધિકારોનું એ બધાનું ધ્યાન રાખવું જોઈએ એમના વેલફેર એમના કલ્યાણ માટે પણ કંઈક કાર્ય કરવું જોઈએ અને પછી તે એનસીટીની સ્થાપના થયેલી હતી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડરની એ બધાની સ્થાપના થયેલી હતી બીજી મહત્વની વસ્તુ કે આ એક્ટની અંદર બે હજાર ઓગણીસનો એક્ટ છે એમાં ટ્રાન્સજેન્ડર પર્સનની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે તો એની વ્યાખ્યા એની ડેફિનેશન શું છે તો કે ટ્રાન્સજેન્ડર પર્સન ઇઝ અ પર્સન વુઝ જેન્ડર ડઝ નોટ મચ મેચ ધ જેન્ડર અઝાઇન એટ એટ બર્થ એટલે કે એના જન્મ સમયે જે એને લિંગ મળેલું હોય એની સાથે જો એનું અત્યારનું લિંગ જે છે એ મેચ થતું નથી તો એને ટ્રાન્સજેન્ડર પર્સન કહી શકે ટ્રાન્સજેન્ડર પર્સનની અંદર કોઈ પણ હોઈ શકે છે ટ્રાન્સવિમેન હોઈ શકે ટ્રાન્સમેન હોઈ શકે ઇન્ટરસેક્સ હોઈ શકે વેરિએશન જેન્ડર ક્યુઅર્સ પર્સન સોશિયો રિલ કલ્ચરલ આઈડેન્ટિટી સ્કિન્નર હિજરા આ કોઈ પણ પ્રકારના વ્યક્તિ જે છે એ બધાને ટ્રાન્સજેન્ડર કહેવાય તો હવે જો એમને પોતાના સર્ટિફિકેટ મેળવવું હોય છે તો એ ઓનલાઈન તે મેળવી શકશે પછી અત્યારે આજે બે હજાર ઓગણીસનો એક્ટ હતો એ એક્ટ અંતર્ગત એમનું કોઈપણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ભેદભાવનું એ બધું ન થાય એ પણ ધ્યાન રાખવામાં આવેલું હતું હવે બે હજાર વીસના આ જે નિયમોની સૂચિ બનાવવામાં આવેલી હતી કઈ સૂચિ ડ્રાફ્ટ બનાવવામાં આવેલું હતું ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ રૂલ્સ તો આ કમિટી બનાવવામાં આવેલી હતી અને એમનું હેરેસમેન્ટને એ બધું ન થાય એના માટેના નિયમોને એ બધું બનાવવામાં આવેલું હતું અને જો કોઈ એમને હેરાનને એ બધું કરશે તો એને છ મહિનાથી તે બે વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ થઈ શકશે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત જે છે એ વધારે ને વધારે ટ્રાયલેટરલ લેટરલ નેવલ એક્સરસાઇઝ કરશે એવી વાત કરેલી છે ટ્રાયલેટરલ લેટરલ એટલે કે ત્રણ જેટલા દેશો અથવા તો ટ્રાયલ લેટરનો મતલબ એવો થાય કે ત્રણ જેટલા દેશો એની અંદર ભાગ લેતા હોય તો એવી એક્સરસાઇઝ કરશે નેવી જે છે ઇન્ડિયન નેવી એ આ એક્સરસાઇઝમાં ને એ બધા એમાં ભાગ લેશે અમોંગ ઇન્ડિયા એક તો એક ટ્રાયલ લેટર એક્સરસાઇઝ ત્રણ દેશ વચ્ચે હશે એ છે ભારત ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા ત્રણેય દેશ ભેગા થઈ અને આ એક્સરસાઇઝ કરશે બરાબર ઇન્ડોનેશિયા તમને ખ્યાલ હશે કે આસિયાનો એક દેશ છે જકાતા એનું કેપિટલ છે અને બીજી એક એક્સરસાઇઝની વાત કરીએ તો ફ્રાન્સ જે છે ફ્રાન્સ એ પણ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળી અને આ એક્સરસાઇઝમાં ભાગ લેવા માંગે છે ભારત અને ઓસ્ટ્રેલિયા ઓસ ઇન્ડેક્સ નામની એક્સરસાઇઝ કરે છે ઓસ ઇન્ડેક્સ એની અંદર ફ્રાન્સ પણ જોડાવા માંગે છે તો ફ્રાન્સ જે છે યુરોપનો દેશ છે અને ફ્રાન્સ પણ જોઈએ ડિફેન્સ સંરક્ષણની બાબતમાં ખૂબ આગળ છે સંરક્ષણની બાબતમાં ખૂબ આગળ છે ફ્રાન્સની ઘણી બધી કંપનીઓ છે કે જે સંરક્ષણના સાધનો બનાવે છે એમાંની એક કંપની છે ડસોલ્ટ બરાબર ડસોલ્ટ એવિએશન જે છે એણે ભારતની માટે શું બનાવેલું છે તો કે રાફેલ બનાવેલું છે તો આ ખૂબ સારી વસ્તુ છે એક્સપાન્શન ઓફ મિલિટરી ટુ મિલિટરી એન્ગેજમેન્ટ આપણે મિલિટરીથી મિલિટરીનું એન્ગેજમેન્ટ વધે એવી પણ કોશિશ કરવામાં આવશે હવે જો ફ્રાન્સ જે છે એ આપણી માટે ખૂબ મહત્ત્વનો છે અહીંયા તમે એક વસ્તુ સમજો કે થોડા સમય પહેલાં ફ્રાન્સને એ બધાની ફ્રાન્સનો છે જે છે એ બધાય બાયકોટ કરી દીધો હતો શા માટે બાયકોટ કર્યો હતો એની આપણે થોડી શોર્ટમાં વાત કરીએ તો તુર્કી જે છે તુર્કી તુર્કી અને ફ્રાન્સને લપ ચાલતી હતી તુર્કી અને ફ્રાન્સની લપ ચાલતી હતી તો તુર્કીએ શું કર્યું તુર્કીએ ફ્રાન્સ પાસે બદલો લેવા માટે એવું કરી નાખ્યું કે ફ્રાન્સ જે છે એ મુસ્લિમને અથવા તો ઇસ્લામ સંપ્રદાયને ટીકા કરે છે મુસ્લિમની ઇસ્લામ સંપ્રદાયની એ બધાની ટીકા કરે છે આની પહેલાં આપણે વાત કરેલી હતી કે ફ્રાન્સની અંદર એક એક ટીચરનું ગળું કાપી નાખવામાં આવેલું હતું એક સ્ટુડન્ટ એક વિદ્યાર્થી દ્વારા કે મોહમ્મદ પૈગંબરનું એનું કોઈ કાર્ટૂન બતાવવામાં આવેલું હતું ને એવું બધું બરાબર તો તુર્કી જે છે એ જેટલા પણ મુસ્લિમ દેશો જે છે એ બધાને ફ્રાન્સ વિરુદ્ધ ઉકસાયા બરાબર હકીકતમાં તો તુર્કી પોતાનો જે છે પોતાનો સ્વાર્થ સાધવા માટે આ વાત કરતું હતું પોતાનો સ્વાર્થ સાધવા માટે એણે આખા આખા મુસ્લિમ સમાજના નામે ફ્રાન્સને ફ્રાન્સ વિરુદ્ધ બધાને ભડકાયા તો મોટાભાગના મુસ્લિમ દેશો હતા એણે ફ્રાન્સ વિરુદ્ધ ઇકોનોમિક ટ્રેડ અથવા તો ઇકોનોમિક બેરિયર લગાવી દીધા બરાબર ઘણા બધા સેક્શન પ્રતિબંધને એ બધું લગાવી દીધું બધી વસ્તુ જે મંગાવતા હતા એ બધું બંધ કરી નાખ્યું એને બોયકોટ કરી નાખ્યું એનો એને બોયકોટ એટલે કે એનો એનો બહિષ્કાર કરી નાખ્યો ફ્રાન્સનો બહિષ્કાર કરી નાખ્યો તો હવે આમાં એમાં બહિષ્કાર કરવામાં કરવામાં શું થયું કે પાકિસ્તાન જે છે પાકિસ્તાનને એમ થયું કે હારું આપણે જે ફ્રાન્સનો બહિષ્કાર કરી તો ફ્રાન્સે પાકિસ્તાને જે છે એ ફ્રાન્સનો બહિષ્કાર કર્યો અને પછી પાકિસ્તાને તાત્કાલિક આ પાકિસ્તાને જે છે એ એનો બહિષ્કાર કરી પરંતુ બહિષ્કાર તો કરી નાખો કરતા તો એના કારણે ફ્રાન્સને એટલું બધું નુકસાન ન થયું પણ પાકિસ્તાનને ઘણું બધું નુકસાન થઈ ગયું કેમ કારણ કે હવે અત્યારની વાત કરીએ તો ફ્રાન્સની પાસે પાકિસ્તાનની પાસે જેટલી પણ સબમની છે જેટલા પણ યુદ્ધ જહાજ છે એરક્રાફ્ટ છે ને આ બધી વસ્તુ આ બધે બધા જે છે એ ફ્રાન્સે બનાવી દીધેલા છે એટલે હવે ફ્રાન્સે પાકિસ્તાનને ના પાડતી હતી કે અમે તમને બીજી કોઈ પણ નવી સબમરીન નાવશું નહીં આપશું નહીં બરાબર જેટલા પણ તમારા એરક્રાફ્ટ જે છે એને અમે અપગ્રેડ કરી દઈશું નહીં એને અમે અપડેટને એ બધું કરી દઈશું નહીં એટલે એ બધી ના પાડી દીધી કોને ના પાડી તો કે ફ્રાન્સે ના પાડી દીધી કોને પાકિસ્તાને તો એના કારણે પાકિસ્તાનને ઘણું બધું નુકસાન થઈ ગયું જ્યારે હવે આ જે બોયકોટ કરવાનું હતું ત્યારે તો પાકિસ્તાન ખૂબ આગળ આવતું હતું પરંતુ હવે એને ના પાડી દીધી તો આ ગેમ પણ તમારે સમજવાની છે તો ફ્રાન્સ જે છે એ પણ એડ થવા માગે છે ઉમેરવા માંગે છે કોની અંદર ભારત અને ઓસ્ટ્રેલિયાની જે એક્સરસાઇઝ નેવીની છે એની અંદર બીજી વાત કરીએ સિગ્નિફિકન્ટલી આપણે મહત્વપૂર્ણ રીતે આ બધી એક્સરસાઇઝને એ બધાનો વધારો કરેલો છે એક્સપાર્ટને એ બધું કરેલું છે હવે જો ભારત જે છે એ થાઇલેન્ડ અને સિંગાપોરને એ બધા સાથે પણ આ એન્યુઅલ એક્સરસાઇઝની એ બધી વસ્તુ કરે છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ આ બધા દેશ ક્યાં છે એ આપણે જોઈ લઈએ અહીંયા ભારત છે અહીંયા ઓસ્ટ્રેલિયા છે બરાબર અહીંયા ઓસ્ટ્રેલિયા છે આ ઇન્ડોનેશિયા બરાબર ઇન્ડોનેશિયા સાથે એ બધા સાથે આપણે ઓલરેડી એક્સરસાઇઝને એ બધું કરીએ છીએ ફ્રાન્સ ક્યાં છે એ જોઈએ તો ફ્રાન્સ યુરોપની અંદર આવેલું છે આ આખે આખો યુરોપ છે અહીંયા ફ્રાન્સ છે બરાબર તો આ બધાય એક્સરસાઇઝ કરવાની એ બધી વાતચીતની એ બધું કરે છે જો આ આખે આખો યુરોપનો મેપ છે બરાબર આ આખે આખો યુરોપનો મેપ છે હવે જો એશિયાનો મેપ યુરોપનો મેપ બધાય બધાય મેપ જે છે એ ટેલિગ્રામની અંદર મોકલી દીધેલા છે કે અહીંયા તમે બધે બધા મેપ જે છે એ ડાઉનલોડ કરી શકો છો આફ્રિકાનો બધાના અલગ અલગ મેપ તો યુરોપનો મેપ ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે ફ્રાન્સ જોઈ શકો છો બરાબર ફ્રાન્સની બાજુમાં અહીંયા જર્મની છે અને આ બાજુ સ્પેન છે તો આ થોડો ઘણો અંદાજ હોવો જોઈએ તમને ફ્રાન્સની બાજુમાં બે ઓફ બિસ્કે પણ આવેલું છે બિસ્કેની ખાડી પણ આવેલી છે બિસ્કિટની વાત કરતા નથી બિસ્કેની વાત કરે છે બરાબર હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને બહરેન જે છે એ એગ્રી એટલે કે સહમત થઈ ગયેલા છે કોની માટે બુસ્ટ કો પરસ્પર સહયોગ થી આગળ આવવાની કોશિશ કરશે કોણ ભારત અને બહરેન આ બધું જોતા પહેલા આપણે એ જોઈ લઈએ કે બહરેન છે ક્યાં અહીંયા ભારત છે બરાબર બહરીન જે છે એટલા એની આજુબાજુમાં છે બરાબર એકદમ નાનો દેશ છે આઈલેન્ડ છે આઈલેન્ડ એટલે કે દ્વીપ છે જેની ચારે બાજુ પાણી હોય સાઉ સાઉદી અરેબિયાની આજુબાજુ છે અહીંયા વધારે ઝૂમ કરીને જોઈએ તો આ એશિયાનો મેપ છે આ આખે આખો કોનો એશિયાનું મેપ છે બરાબર આ આખો એશિયાનો મેપ છે અહીંયા તમે ભારત જોઈ શકો છો અને હવે બહરીનની વાત કરો તો જો અહીંયા તમે બહરીને જોઈ શકો છો આ જે છે એ બહરીન છે બરાબર હજી વધારે થોડું ઝૂમ કરીને જોઈએ તો અહીંયા તમે બહરીને જોઈ શકો છો આ ભારત છે અહીંયા બહરીને લખેલું છે બરાબર આ રેડ માર્ક જ્યાં દેખાય એ બહરીને છે અહીંયા બહરીનની નીચે એક જે નાનું ટપકું હોય એવું દેખાય છે એ બહરીને નથી એ જે છે એ કતાર છે એ શું છે એ કતાર છે બરાબર એ એ પણ આપણે અહીંયા જોઈએ એક મિનિટ જો બહરેન એકદમ નાનો આઇલેન્ડ એટલે કે દ્વીપ છે બરાબર આ બહરેન છે અને એની નીચે જે છે એ કતાર છે બહરેન વિશે થોડી વાત કરીએ તો શું છે બહરેનનું કેપિટલ કયું છે બહરેનનું કેપિટલ છે મનામા મનામા બરાબર એ એશિયાની અંદર આવે છે અને એશિયાની અંદર પણ વેસ્ટર્ન એશિયા પશ્ચિમ એશિયાની અંદર આવે છે પશ્ચિમ એશિયાની અંદર આવે છે બહરેન વિશે બીજી થોડી વાત કરીએ તો બહરેનની જીડીપી એકદમ ઓછી છે બત્રીસ હજાર કિલો બત્રીસ હજાર ડોલર છે એની જીડીપી કેટલી છે બત્રીસ હજાર ડોલર બીજી વાત કરીએ કે એનો એરિયા જે છે એ માત્ર છસો પાસઠ સ્ક્વેર કિલોમીટર છે છસો પાસઠ કિલોમીટર જેટલો જ એરિયા છે ગુજરાતના એરિયાની વાત કરીએ તો એક લાખ છન્નું હજાર ઝીરો ચોવીસ એટલા કિલોમીટર છે બરાબર એટલે કે ગુજરાત કરતાં પણ ક્યાંય નાનો દેશ છે એકદમ નાનો દેશ છે એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ તો બે ભારત અને બહરેન એ બંને એગ્રી થઈ ગયા છે સહમત થઈ ગયા છે સ્ટ્રેન્થન મજબૂત કરવા માટે બંને વચ્ચેના સંબંધો જે છે એ મજબૂત થવામાં આવશે તો કયા કયા ક્ષેત્રમાં સંબંધો મજબૂત કરશે એક તો મેરીટાઇમ ડિફેન્સ સમુદ્રના ક્ષેત્રે સંરક્ષણ માટે સિક્યુરિટી સંરક્ષણ માટે સ્પેસ ટેકનોલોજી માટે ટ્રેડ વેપાર માટે ઇન્વેસ્ટમેન્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે ફાઇનાન્સિયલ ટેકનોલોજી માટે હેલ્થ સ્વાસ્થ્ય માટે હાઇડ્રોકાર્બન માટે રિન્યુએબલ એનર્જી માટે આ બધા માટે આ બધું કાર્ય કરવામાં આવશે ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર જે છે એણે બે દિવસની મિટિંગ જે છે બે દિવસ અહીંયા મુલાકાત લીધી હતી કઈ જગ્યાએ બહરેનની અંદર મુલાકાત લઈ અને આવી ગયા છે આપણે જે એસ જયશંકર છે તો બંને દેશો પોતપોતાના રિલેશન જે છે એ સ્ટ્રેન્થન મજબૂત કરવાની એ બધું કાર્ય કરશે હવે આપણા જે એક્સટર્નલ અફેર મિનિસ્ટર જે છે એ એમણે અહીંયાના જે ક્રાઉન પ્રિન્સ જે છે એને પણ બોલાવેલા હતા કોના ક્રાઉન પ્રિન્સ તો કે આ બહેરીનના ક્રાઉન પ્રિન્સથી એ બધાને પણ બોલાવેલા હતા અને આ બધી વાતચીત કરેલી હતી અહીંયા મનામાં એ તમે યાદ રાખજો મનામાં શું છે એ આનું કેપિટલ છે તો આ બધી વસ્તુ પણ તમને ખબર હોય છે ભારત અને બહરેનના સંબંધ વિશે થોડી વાત કરીએ તો ભારત અને સ સંબંધ પોલિટિકલ રાજનીતિક દ્રષ્ટિએ પણ છે સોશિયલ સામાજિક દ્રષ્ટિએ ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ મિલિટરીની દ્રષ્ટિએ કલ્ચર સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને દેશો આ બધી વસ્તુઓથી એકબીજા સાથે દ્રઢપણે જોડાયેલા છે ભારત જે છે એ બહારીનો ક્લોઝ એલય છે એટલે કે પાક્કો મિત્ર છે બેસ્ટ ફ્રેન્ડ છે વેરી ક્લોઝ એલય એકદમ નજીકનો મિત્ર છે ભારતના ઓફિસિયલની એ બધાની વાત કરીએ તો પહેલાં તો આજે બહેન જે છે એ જીસીસીનો પણ સભ્ય છે જીસીસીનો પણ સભ્ય છે અને ભારતને જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર જે પરમાનન્ટ મેમ્બરશીપ માટે દાવેદારી ધરાવે છે તો બહરેન જે છે બહરેનના લોકો એ ભારતને સમર્થન કરે છે બહેનનું એવું કહેવાનું થાય છે કે યુનાઇટેડ નેશન્સના જે પાંચ સભ્યો જે છે એમાં ભારતને પણ સ્થાન આપવું જોઈએ પરમાનન્ટ મેમ્બરશિપ તરીકે પાંચમાં પછી છઠ્ઠું સ્થાન જે છે એ ભારતને આપવું જોઈએ બીજું બહરેનનું એવું કહેવાનું થાય છે કે ઈરાનની અંદર જે આ ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમેરિકાને યુરાનને એ બધાને જે લપ ચાલે છે એ બધામાં ભારતે વચ્ચે પડી સમાધાન કરાવવું જોઈએ અંદર જવું જોઈએ અને ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ એવું જે ક્રાઉન પ્રિન્સ જે છે એણે ભારતને કીધેલું છે બે હજાર વાત કરીએ તો બહરીન ઇન્ડિયા સોસાયટી લોન્ચ કરવામાં આવી હતી બહરેન અને ભારતના દ્વારા આ બહરીન ઇન્ડિયા સોસાયટી લોન્ચ કરવામાં આવેલી હતી કઈ જગ્યાએ મનામાની અંદર મનામા શું છે એ બહરેનનું કેપિટલ છે જેના કારણે બંને દેશો વચ્ચેની ટાઈ સંબંધો જે છે એ મજબૂત કરવામાં આવેલા હતા અને આ સોસાયટી અંતર્ગત સિવિલ સોસાયટી અને બધું મજબૂત કાર્યને એ બધું કરવામાં આવેલું હતું બીજી વાત કરીએ તો ભારત અને બહેન જે છે એણે ત્રણ જેટલા એમઓયુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ પણ સાઇન કરેલા છે સ્પેસ માટે એટલે કે અવકાશ માટે કલ્ચર માટે અને અલગ અલગ વસ્તુઓ માટે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને રૂપે કાર્ડ માટે પણ સાઇન કરેલા છે રૂપે કાર્ડ જે છે એ બહરેનમાં પણ ચાલે છે એ પણ તમને ખબર હોય છે થોડા સમય પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ગયેલા હતા તો કિંગ બહેનના જે કિંગ જે છે એણે મોદીને ત્યાંના દેશનો બહરેનનો જે ત્રીજા નંબરનો સર્વોચ્ચ એવોર્ડ હતો એ પણ આપેલો હતો એ એ એવોર્ડનું નામ શું હતું કિંગ હમામ હમાદ ઓર્ડર કિંગ હમાદ ઓર્ડર જે છે એ પણ આપેલો હતો હવે ભારત અને બહરીનના સંબંધોની થોડી વાત કરીએ તો ભારત પહેલાં વાત કરીએ ભારત અને જીસીસીના કેવા સંબંધ છે જીસીસી એટલે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ તો પોલિટિકલ રાજનીતિક દ્રષ્ટિએ જોઈએ તો જીસીસી સભ્યો જે છે એ ભારત ફ્રેન્ડલી છે ભારતના મિત્ર તરીકે વાત કરે છે સાથે સાથે ઇન્ડિયા ફ્રેન્ડલી અને ઇન્ડિયન ફ્રેન્ડલી પણ છે ભારત સાથે તો મિત્રતાપૂર્ણ રીતે વર્તે જ છે ભારતીય લોકો સાથે પણ મિત્રતાપૂર્ણ રીતે વર્તે વર્તે છે તમને ખ્યાલ હશે કે ઘણા બધા ભારતીય લોકો જે છે એ અહીંયા કામ કરે છે ત્યાં ખાની તેલની ક્રૂડ ઓઇલની એ બધી કંપનીની અંદરને એ બધી જગ્યાએ કાર્ય કરવાનું કાર્ય કરે છે કોણ ભારતના ઘણા બધા લોકો એટલે કે ત્યાંથી આપણને ઘણું બધું રેમિટન્સને એ બધી વસ્તુ પણ મળી શકે છે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એને ઓર્ડર ઓફ જાહેદ જે છે એ પણ મળેલો છે કોની તરફથી યુએઈ તરફથી યુએઈનો સર્વોચ્ચ એવોર્ડ છે ઓર્ડર ઓફ જાહેદ એ મળેલો છે કિંગ હમાદ ઓર્ડર જે છે એ મળેલો છે ભારતના વડાપ્રધાનને બહરીન તરફથી બરાબર તો આ બધા એવોર્ડના નામ પણ તમને યાદ હોવું જોઈએ ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ બંને દેશના જીસીસી અને ભારતના સંબંધ જોવાની કોશિશ કરીએ તો સીસીસીના જેટલા પણ રાજ્યો જે છે એ બધા ભારતને એક ભારતને સપ્લાય કરવાનું કાર્ય કરે છે એનર્જી ઊર્જાનો સપ્લાય કરે છે એટલે કે ક્રૂડ ઓઇલને એ બધું આપે છે એન્યુઅલ રેમિટન્સ એ આપણને ઘણું બધું રેમિટન્સને એ બધું પણ આપે છે ચાર પોઈન્ટ આઠિયન વર્લ્ડ બેન્કનો રેમિટન્સના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ ભારત મેળવે છે યુએઈની વાત કરીએ તો યુએઈ અને સાઉદી અરેબિયા જે છે એ ભારતના ત્રીજા નંબરના અને ચોથા નંબરના ટ્રેડિંગ પાર્ટનર છે વેપાર ત્રીજા નંબરના ચોથા નંબરે આવે છે ટોટલ બાયલેટ્રેડ બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર જોઈએ જીસીસી અને ભારતની વચ્ચેનો તો બે હજાર અઢાર ઓગણીસની અંદર એ ટ્રેડ જે છે એ એકસો એકવીસ બિલિયન ડોલરનો હતો એટલે કે ખૂબ સારો એવો બંને વચ્ચેનો વેપાર હતો યુએઈ જે છે એ ટોપ ટેન સોર્સ ઓફ એફડીઆઈ ઇન્ફ્લો ઇન ઇન્ડિયા યુએઈની અંદરથી ભારતમાં ઘણી બધી એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે સિક્યોરિટીની વાત કરીએ તો ભારત અને જીસીસી ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એ FATF ના મેમ્બર છે એફએટીએફ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ અને તમે યાદ રાખજો કે ની અંદર સાડત્રીસ જેટલા સભ્યો છે 37 જેટલા સભ્યો છે સાથે સાથે અહીંયા યુરોપિયન યુનિયન અને જીસીસી આ બે ગ્રુપ છે આ બે આખી આખા શું છે બે ગ્રુપ છે બે સમૂહ એ બંને પણ આના ભાગ છે કોના ના ભાગ છે તો સાઉદી અરેબિયાની કુવેત કુવૈતને આ બધા પણ એની અંદર વર્ક કરે છે અને મિલન ને એ બધું કરે છે ભારત એની સાથે મળી અને બંને આ યુદ્ધ અભ્યાસ એ બધું પણ થતું હોય છે તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ અહીંયા જો જીસીસીમાં જેટલા સભ્યો જે છે એ બધાને જોઈએ અહીંયા તમે યાદ રાખજો જીસીસી એટલે કે ગલ્ફ કોપરેશન કાઉન્સિલ એમાં ઈરાક કે ઈરાન બેમાંથી એક એના સભ્યો નથી ઈરાક અને ઈરાન બેમાંથી એક છે નહીં બરાબર કોણ કોણ એના સભ્યો છે તો કે સાઉદી અરેબિયા છે પછી બહરેન છે પછી કુવૈત છે કતર છે ઓમાન છે યુએઈ છે બરાબર આટલા એના સભ્યો છે બીજા એક છે નહીં બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત સરકાર દ્વારા બે હજાર કરોડ રૂપિયા આપી દીધેલા છે કોની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ફંડ બનાવેલું છે એમાં બે હજાર કરોડ રૂપિયા વધારાના નાખેલા છે એટલે કે હવે આપણે વધારે પડતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું બનાવ્યું કેબિનેટે બીજા વધારાના છ હજાર કરોડ જે છે એ પણ એડ કરવાની વાત કરી દીધી છે અને એક પોઈન્ટ એક લાખ કરોડ રૂપિયાનું ફાઇનાન્સિંગ કરેલું છે બે હજાર પચીસ સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને એ બધું પૂરું કરવાનું છે અને આત્મનિર્ભરને એ બધું પણ બનવાનું છે તો ગ્લોબલ એવી પણ કોશિશ કરવામાં આવી છે કે આપણે વિશ્વની જેટલી પણ સારી એવી વસ્તુ છે એ બધાની સાથે ઊભા રહી અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું રહી શકે એનઆઈએફ એનઆઈઆઈએફ વિશે ખબર હોય જોઈએ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ શું છે તો ચાલીસ હજાર કરોડનું ફંડ છે જે બે હજાર પંદરમાં બનાવવામાં આવેલું હતું ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે એટલે કે જો મોસ્ટ ટાઈમ બી તમને ડાયરેક્ટ પૂછાય છે એનઆઈએફ ક્યારે બનાવવામાં આવ્યું હતું બે હજાર પંદરમાં એક રીતનું ઇન્વેસ્ટમેન્ટ માટેનું ફંડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ફંડ છે જેમાં ભારત સરકારનો શેર જે છે એ ઓગણપચાસ ટકા છે જ્યારે બાકીના બાકીનું એકાવન ટકા શેર જે છે એ થર્ડ પાર્ટી અલગ અલગ ઇન્વેસ્ટર દ્વારા આવવામાં આવશે જે સોવરેન હોઈ શકે વેલ્થ ફંડમાંથી ઇન્સ્યોરન્સમાંથી પેન્શન ફંડ અલગ અલગ જગ્યાએથી આવશે ઓગણપચાસ ટકા કોનું હશે એ ભારત સરકારની માલિકી એમાં હશે તો એ ઇન્ફાસ્ટ્રક્ચર માટેનું ફંડ છે આ એનઆઈ આઈઆઈએફ જે છે એના અંતર્ગત ત્રણ ફંડ છે એક તો માસ્ટર ફંડ માસ્ટર ફંડનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું હશે તો કે ભાગે ઇન્વેસ્ટિંગ ઇન ઓપરેટિંગ એસેટ્સ એટલે કે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ પોઈન્ટ એરપોર્ટ પાવર આવું બધું બનાવવાનું એ કાર્ય હશે માસ્ટર ફંડ બરાબર બીજું છે ફંડ ઓફ ફંડ ફંડ ઓફ ફંડ જે છે એને મેનેજ કરવાનું કાર્ય જે છે વુ હેવ ગુડ ટ્રેક રેકોર્ડ એટલે કે એવી કંપની અથવા એ એવી વસ્તુ કે જેની જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અને એસોસિએટ સેક્ટરમાં એ એને મેનેજ કરવાનું કાર્ય કરશે પછી ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિડ ઇન્કમ એફોર્ડેબલ ને આ બધું કાર્ય પણ કરવામાં આવશે પછી ત્રીજું એની અંદર છે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે છે એક રીતનું ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સેકન્ડ છે જે સેબી સાથે રજીસ્ટર્ડ નોંધણી પામેલું છે જે મોટેભાગે ઇક્વિટી અને શેરની ને બધાઇની અંદર બોન્ડની બધાની અંદર ઇન્વેસ્ટ કરવાનું એ કાર્ય કરશે એ ફોકસ કરશે કોની ઉપર ગ્રીન ફિલ્ડની અંદર અને બ્રાઉન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટની અંદર તો ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ એટલે શું ગ્રીન ફિલ્ડ એટલે કે તાત્કાલિક નવેસરથી જે બધી વસ્તુ પાયાથી એક સાથે ત્યાં નવી બનાવવામાં આવે એને કહ્યું ગ્રીન ફિલ્ડ બ્રાઉન ફિલ્ડનો મતલબ એવો થાય કે પહેલાં અહીંયા કંઈક વસ્તુ હોય છે અને એને એને એમાં થોડો ઘણો નવો સુધારો કરીને નવી વસ્તુ બનાવવામાં આવે એને કહેવાય બ્રાઉન ફિલ્ડ ફોર એક્ઝામ્પલ માની લો કે એક જગ્યાએ એરપોર્ટ છે અત્યારે એ એરપોર્ટ બંધ થઈ ગયેલું છે અને હવે ઘણા સમયથી બંધ છે હવે આપણે અહીંયા નવું બનાવી એ જ એરપોર્ટને ફરીથી બનાવી તો એને કહેવાય બ્રાઉન ફિલ્ડ પરંતુ હવે કોઈ એક જગ્યા છે ત્યાં કંઈ છે જ નહીં તો એ તાત્કાલિક નવું એરપોર્ટ બનાવીએ તો એને કહેવાય ગ્રીન ફિલ્ડ એટલે કે નવેસરથી બધું નવ નવેસરથી એને કહેવાય તો મહત્વનું આર્ટિકલ જોઈએ તો કેબિનેટ દ્વારા હા પાડી દેવામાં આવેલી છે કોને તો કે એલવીસી લક્ષ્મી વિલાસ બેન્ક અને ડીબીએસનું નું જે મર્જર થવાનું છે એને હા પાડી દીધેલી છે તો કેબિનેટે એને મંજૂરી આપી દીધી છે આરબીઆઈ એની ઉપર મોરેટોરિયમ પ્રતિબંધ મૂકી દો હતો કે અત્યારે આ લક્ષ્મી વિલાસ બેંક અને આ ડીબીએસ બેન્ક જે છે એને અત્યારે હજી મર્જ કરવું નથી તો મર્જર સારું કહેવાય ખરાબ કહેવાય ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય આરબીઆઈ શું લેવો મે મોરેટોરિયમ મૂકું એ બધું મેં આ વિડીયોમાં બતાવેલું છે એ વિડીયો તમે જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર તો આ આખે આખો મુદ્દો શું છે એ તમને ખબર હોવી જોઈએ પહેલાં તો તમે એ સમજો કે લક્ષ્મી વિલાસ બેન્કની અંદર ક્રાઇસિસ કેમ આવી ગયું કારણ કે આરબીઆઈ જે છે એણે આરબીઆઈ લક્ષ્મી વિલાસ બેંકને પીસીએ પ્રોમ્પટ કરેક્ટિવ એક્શનની અંદર મૂકી દીધી આરબીઆઈ કોઈ પણ બેંકને પીસીએની અંદર ક્યારે મૂકે તો જ્યારે કોઈ બેંકનું એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સમાં વધારો થઈ જાય બેંકની કાર્યરીતિ સારી ન હોય બેંકની અંદર કોમ્પાઉન્ડ એ બધું વધી જાય બેંકની અંદર ગેરરીતિ થતી હોય એવું લાગે આરબીઆઈને એવું લાગે કે આવડં સીધા હાલતા નથી એટલે આરબીઆઈ શું કરે એ બેંકને પીસીએની અંદર મૂકી દે અને જ્યારે આરબીઆઈ કોઈ બેંકને પીસીએમાં મૂકે તો એનું રેગ્યુલેશન કરવાનું કાર્ય એ આરબીઆઈ કરે એને પોતાના રેગ્યુલેશનની અંદર પોતાના નિયંત્રણની અંદર લઈ લે પણને લોન ન આપી શકે લોન આપવા ઉપરને એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દે એની ઉપર થોડા કડક પગલાં લેવાનું કાર્ય કરે બરાબર તો આ તમને ખબર હોવી જોઈએ બીમલ ચલન જે છે બીમલ ચલન દ્વારા આ પીસીએ પીસીએ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવેલો હતો આખે આખો ફ્રેમવર્ક એમને તૈયાર કરેલો હતો તો આ બધી વસ્તુ ખબર હોય છે હવે આપણે એ જોઈએ કે આ લક્ષ્મી વિલાસ બેંક જે છે એને વાંધો શું પડ્યો તો યસ બેંકમાં ક્રાઇસિસ આવી ગઈ હતી તો એના કારણે તે આ લક્ષ્મી વિલાસ બેન્કમાં પણ ક્રાઇસિસ આવી ગઈ હતી કારણ કે બંને બેંક જે છે એ એકબીજા સાથે જોડાયેલી હતી પછી એની નેટવર્થ જે છે એ પણ ધીમે ધીમે ઘટી રહી હતી ઇન એડ્યુકેસી ટુ રેસ કેપિટલ એમને બીજે કંઈથી પૈસા મળતા નતા ગવર્નન્સ એની અંદર વહીવટી તંત્રનો એ બધા એનો વાંધો હતો એમને કોઈ પ્રમોટર પણ મળતા નહોતા પછી રાઇઝિંગ એનપીએ ધીમે ધીમે એમને એનપીએ પણ વધતા જતા હતા તો આ બધા ઘણા કારણોસર એ જે છે એ એમાં ક્રાઇસિસ આવી ગયું હતું કઈ જગ્યાએ તો કે લક્ષ્મીવિલાસ બેંકની અંદર આરબીઆઈએ પણ ઘણી કોશિશ કરી હતી અને બચાવવાની બધીની પરંતુ હવે તો આ બને બેંક જે છે એ મર્જ થાય છે તો એ તમને ખબર હોવી જોઈએ